નર્બદાડેમના ત્રેવીસ દરવાજા ત્રણ પોઈન્ટ ઝીરો પાંચ મીટર ખોલાયા આજની સ્થિતિએ નર્મદા ડેમમાં પાણીનો એકાણું ટકા જથ્થો ભરાયેલ છે આશરે છેલ્લા ચોત્રીસ દિવસથી દરરોજ રિવરબેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે રિવરબેડ પાઉ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા ચોત્રીસ દિવસમાં આશરે કુલ રૂપિયા એકસો એકસઠ પોઈન્ટ છોત્તેર કરોડની કિંમતનું વીજ ઉત્પાદન થયેલ હોવાની જાણકારી પણ સરદાર સરોવર નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઈ છે આશરે છેલ્લા ચોત્રીસ દિવસથી સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ વિદ્યુત મથક રિવરબેલ્ડ પાવર હાઉસના તમામ છ યુનિટ મારફત વીજ ઉત્પાદન શરૂ કરાયું છે આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી એકસો ઓગણીસ મીટરે નોંધાયેલી હતી હાલમાં છેલ્લા ચોત્રીસ દિવસથી રિવરબેડ હાઉસના બસો મેગાવોટની ક્ષમતાવાળા છ યુનિટ દરરોજ સરેરાશ ચોવીસ કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂપિયા ચાર કરોડની કિંમતનું વીસ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે આમ આજદિન સહિત ચોત્રીસ દિવસથી આશરે કુલ રૂપિયા એકસો પચાસ કરોડનું વીજ ઉત્પાદન કરાયું છે આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેવી જ રીતે પચાસ મેગાવોટની ક્ષમતાવાળા ચાર કેનાલ હેડ પાવર હાઉસ તારીખ બારમી ઓગસ્ટથી સતત કાર્યરત છે અને આજે તારીખ ત્રેવીસમી ઓગસ્ટની સ્થિતિએ હાલમાં સરેરાશ રૂપિયા અઠ્ઠાણું લાખની કિંમતનું ચાર પોઈન્ટ આઠ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે અને દૈનિક સરેરાશ સત્તર હજાર ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે જે સિંચાઈ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવાઈ રહ્યું છે આમ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા બાર દિવસમાં આશરે કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ છોત્તેર કરોડની કિંમતનું વીજ ઉત્પાદન કરાયું છે તેવી જાણકારી પણ પ્રાપ્ત થઈ છે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા ડેમની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને જરૂરી અગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર સાબદું કરાયું છે તેમજ તિલકવાડા ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકા મામલતદાર સહિત સંબંધ કરતા તમામ વિભાગના અધિકારીઓને પૂરતી તકેદારી અને સાવચેતી રાખવા સંદર્ભે જરૂરી સૂચનાઓ પણ જિલ્લા વહીવટીતંત્ર તરફથી આપવામાં આવી છે અને નીચાણવાળા કાંઠા વિસ્તારના સંભવત અસરગ્રસ્ત ગામોના લોકોને નદીમાં અવરજવર ન કરવા તેમજ પશુઓની અવર જવર ન થાય તે માટે સાવધ કરવામાં આવ્યા છે તદઉપરાંત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાંચલા ઇન્દ્રવળના ડેમ સાઇટ કિનારાના ગામમાં પોલીસ પેટ્રોલિંગ કરવા અને નદી કાંઠે કોઈ વાહન વ્યક્તિ ન જાય તે જોવા તેમજ મંદિર ઓવારા ઓવરફ્લો હોય રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કિનારા ઉપર ન જાય તેની તકેદારી રાખવા તથા ડેમ ઓવરફ્લો થતાં સ્મશાન ઘાટ જવાના રસ્તે નદીમાં કોઈ વાહન ન જાય તેમજ બેરિકેટ બંધ કરવા વગેરે જેવા સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી ને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે દીપક જગતાપ ટીવી રાજપીપરા